નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે આજે આપણે ધોરણ 5 વિષય ગણિત અને એની અંદર આપણે ચોથું ચેપ્ટર પાઠ અને પૂર્ણમાં કેટલાક મહાવરાઓ એના જે દાખલાઓ છે તે આજે આપણે શીખીશું. તો એની અંદર જે છે રહીમની મુસાફરી, મુસાફરી એટલે આપણે શું, મુસાફરી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ. દાખલા તરીકે ઘરેથી શાળાએ જતા હોય, ઘરેથી કોઈ શહેરમાં જતા હોય એને આપણે શું કહીએ છીએ, મુસાફરી. તો રહીમે શાળાએ પહોંચવા એક ચતુર્થાંશ, એટલે એક એટલે એક કિલોમીટર છે અને એક ચતુર્થાંશ એટલે કિલોમીટરનો ચોથો ભાગ. તમને ખબર છે કે એક કિલોમીટર બરાબર 1000 મીટર. હવે એક કિલોમીટર એ આ પહેલી જે સંખ્યા છે આ પૂર્ણ સંખ્યા છે, એટલે એક કિલોમીટર અને એક ચતુર્થાંશ એટલે 1000નો ચોથો ભાગ. ચોથા ચાર ભાગ કરીએ 1000ને આપણે અહીંયા ચોથો ભાગમાં છે એટલે ચાર ભાગ છે, જે આપણને છેદમાં લખેલી સંખ્યા 4 છે. તો ચાર ભાગ કરીએ તો આપણને જે 8 ભાગ આપણે લેવાનો છે. એવી રીતે આપણે કિલોમીટર અંતર કાપવું પડે છે. તો તેણે શાળા જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કુલ કેટલું અંતર કાપવું પડે? આપણને ખબર છે કે શાળાએ જવાનું આટલું અંતર છે, તો પછી પાછા આવવાનું અંતર પણ એટલું જ હોય. અહીંયા આપણને ખાલી જવાનું અંતર આપ્યું છે, એને આધારે આપણે જવાનું અને આવવાનું બંને અંતર શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે જ્યારે શાળાએ પહોંચવા માટે એક ચતુર્થાંશ, અહીંયા આપણને કહે છે કે એક ચતુર્થાંશ કિલોમીટર શાળાએ જવાનું અંતર વત્તા શાળાથી પાછા આવવાનું અંતર. તો જવાનો એક આંટો જવાનો ને એક આંટો આવવાનો, એટલે એકને એક કુલ 2 આંટા થયા. તો જવા માટે આટલું એક ચતુર્થાંશ અંતર થાય છે, તો આવવાનું પણ એટલું જ થાય છે. એટલે આપણે એને 2 વડે 2 આંટા થાય, જવાનો 1 આંટો અને આવવાનો 1 આંટો. તો આપણે એને 2 વડે ગુણીશું. તો સૌ પ્રથમ આપણે કાપવું પડતું અંતર, એમ લખવાનું કેટલું અંતર કાપવું પડે, તો કાપવું પડતું અંતર બરાબર સૌ પ્રથમ 8 ચતુર્થાંશ એ કિલોમીટર છે, એટલે 1 કિલોમીટર અને 1 ચતુર્થાંશ બાર ગુણ્યા 2. આપણે શીખી ગયા કે કૌંસની બાર જે કઈ સંખ્યા હોય છે એને કૌંસમાં રહેલી દરેક સંખ્યા સાથે આપણે ગુણવી પડે છે. 1 ચતુર્થાંશ કિમીને આપણે 2 વડે ગુણવાના છે. તો પહેલાં અહીંયા 8 છે, પહેલાં પૂર્ણ સંખ્યાને ગુણીશું. તો 2 એટા 2 બરાબર વત્તા 2ને પણ અંશ સાથે ગુણીશું. તો 2 એટા 2 પણ છેદ સાથે ગુણી શકાય નહીં. આપણે આગળ પણ શીખી ગયા કે છેદનો હંમેશા ભાગ્યાકાર થાય છે, અંશનો ગુણ્યાકાર. તો છેલ્લે આપણે 4ના 4 લખવા પડે. હવે જ્યારે આપણે 2 વત્તા 2 ચતુર્થાંશ છે, હવે આપણે એને 2ના 2 અવયવ પાડીએ, અને તો 2 વત્તા 2ના અવયવ પાડીએ તો 2 એટા 2 બરાબર. હવે 4ના અવયવ પાડીએ તો 2 2 4. જ્યારે આપણે અંશને છેદ ઉડાડી શકતા ના હોય તો આવી રીતે આપણે અવયવ પણ કરી શકીએ, અથવા 2 ચતુર્થાંશ ગુણ્યા 2 કરીએ આપણે. તો 4 અને 4નો ગળ્યો 2 સુધી ના આવે, અહીંયા આપણે છેદ કરતા અંશ નાનો છે એટલે આપણે આવી રીતે 2નો ગળ્યો બોલવાનો. તો 2 2 4 આપણે 2નો ગળ્યો બોલીએ તો 2 2 4 તો 2 આવ્યો, અને અહીંયા આપણે 2 એટા 2 આવી રીતે પણ કરી શકીએ. તો અહીંયા આપણે 2 2 ઉડી ગયા એટલે 1/2 આવ્યું. તો 2 વત્તા 1/2 એટલે 2 કિલોમીટર 1/2 બરાબર. 1/2 એટલે 1/2 કિલોમીટર એટલે આપણે 500 થાય. કેટલું થાય? 500 મીટર થાય. એટલે 2 કિલોમીટર 1/2 એટલે આવી રીતે લખાય 2 1/2 કિમીનો અર્થ થાય છે કિલોમીટર. એટલે આપણે 2 આંટા મારીએ છીએ તો એને 2 વડે ગુણવા પડે. જ્યારે પૂર્ણાંક સંખ્યા હોય તો આવી રીતે આપણે અવયવ પાડી અથવા એને ભાગી પણ શકીએ છીએ. હવે આપણે બીજો દાખલો છે કે લતાએ 7 રૂપિયા 50 પૈસાની શું ખરીદી છે? જે વસ્તુની ખરીદી છે તેની અંદર આપણને અહીંયા આપવામાં આવ્યું છે કે લતાએ 7.50માં એક પેન્સિલ અને એક પેન ખરીદ્યું. તો તેણે કુલ 10 રૂપિયા આપ્યા. તો દુકાનદારને 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા પાછા આપ્યા. તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો પેન્સિલ અને પેનની કુલ કિંમત કેટલી છે? પેન્સિલ અને પેનની કુલ કિંમત 7 રૂપિયા 50 પૈસા છે. તો અને
એણે કેટલા આપ્યા છે 10 રૂપિયા આપ્યા છે તો આપણે 10 રૂપિયાની અંદરથી 7 રૂપિયાને 50 પૈસાની આપણે બાદબાકી કરીશું તો અહીંયા આપણે દુકાનદારને 10 રૂપિયા આપ્યા છે બરાબર ખરીદી કેટલાની છે પેન્સિલ અને પેનની 7 રૂપિયાને 50 પૈસા તો આપણે એની બાદબાકી કરીશું તો આપણે પહેલા 10 રૂપિયા માઈનસ 7.50 બાદબાકી તમને આવડતી જશે અહીંયા 10 રૂપિયા છે પૈસા છે નહીં એટલે આપણે આવું આગળ શીખી ગયા ધોરણ 4માં પૈસા રૂપિયા તો 10 રૂપિયા છે અહીંયા આપણે 7 રૂપિયા છે અને 50 પૈસા છે તો 0 તો 0 0માંથી 5 ના જાય અહીંયા પણ 0 છે એટલે અહીંથી 10 અટ લઈશું એટલે પહેલાં આપણે 10 અટ અહીં લાવ્યા અહીંથી આપણે અહીંયા 10 અટ લઈ ગયા એટલે 10માંથી 5 જાય તો 5 અહીંયા પછી કેટલા રહે પહેલાં 10 અટ અહીંથી અહીં લાવ્યા એટલે 10 ટો લઈને આવ્યા એમાંથી અહીં 10 અટ લઈ ગયા એટલે અહીંયા 9 રહ્યા તો 9માંથી 7 જાય તો કેટલા રહે તો 2 રહે 9માંથી 7 જાય તો 2 રહે અને આ 50 એટલે કુલ કેટલા રહ્યા તો 2 રૂપિયાને 50 પૈસા જ્યારે આવે તમારે રૂપિયા પૈસાની બાદબાકી આવે છે જ્યારે રૂપિયા હોય ને એક બીજી બાજુ તમારે પૈસા પણ હોય તો રૂપિયા તો રૂપિયાની નીચે રૂપિયા લખવાના અને પૈસા ન હોય તો પૈસાની જગ્યાએ 0 0 કરવાના આવી રીતે બાદબાકી કરવાની તો 2 રૂપિયાને 50 પૈસા આવ્યા તો હવે એમને એમ કહે છે કે 50 પૈસાના કેટલા સિક્કા આપશે અને રૂપિયાના કેટલા સિક્કા આપશે તો 1 રૂપિયાના 2 સિક્કા આપશે અને 50 પૈસાનો 1 સિક્કો આપશે દુકાનદાર 2 રૂપિયાના આપણને શું આપશે 1 રૂપિયાના કાં તો 2 સિક્કા આપશે કાં તો 50 પૈસાનો 1 સિક્કો આપશે અથવા 2નો સિક્કો આવશે અથવા એ તો નહીં આપે કારણ કે આપણને રૂપિયાના સિક્કાની ગણતરી કરવાની કહી છે આવી રીતે આપણે જ્યારે જેટલા પણ વસ્તુની ખરીદી કરીએ છીએ અને આપણે દુકાનદારને જેટલા પૈસા આપીએ છીએ દાખલા તરીકે આપણે 50ની નોટ આપી અને 25 રૂપિયાની ખરીદી કરીએ 25 રૂપિયા 50 પૈસાની ખરીદી કરી હોય તો આપણે ખરીદી કરી છે એ વસ્તુને આપણે જે કંઈ પૈસાની નોટ આપીએ છીએ એમાંથી આપણે બાદબાકી કરવાની હોય છે એટલે આવી રીતે આપણે જ્યારે ગણતરી કરીએ છીએ અને બાદબાકી કરીએ છીએ તો આપણે પાછા લેવાની જે રકમ છે એ આપેલી સંખ્યામાંથી આપેલી રકમમાંથી આપણે બાદબાકી કરવાની છે આવી રીતે આપણે બાદબાકી કરી અને વસ્તુના કયા કયા સિક્કા આપશે 50 50 પૈસાના કાં તો 5 સિક્કા આપશે આપણે શીખી ગયા કે 1 રૂપિયાના આપ કેટલા સિક્કા હોય 50 પૈસાના તો 2 સિક્કા હોય તો 2 રૂપિયાને 50 પૈસા છે તો આપણને એ પ્રમાણે પણ આપશે એટલે આપણે એના વિશે અનુમાન લગાવી શકીએ કે કાં તો 50 પૈસાના 3 સિક્કા આપશે અને 1નો 1 સિક્કો આપશે કાં તો 50 પૈસાનો 1 સિક્કો આપશે અને 1ના 2 સિક્કા આપશે હવે એવી રીતે તેને પૈસા આપશે હવે હું તમને બીજો એક કોયડો શીખવાડું છું કે રેલવે સ્ટેશનમાં અરે આજે રેલગાડી મોડી આવી રહી છે નિયત સમય 7:15 વાગ્યાનો છે મહેરબાની કરી ધ્યાન આપો મેંગલોરથી થિરુવનંતપુરમ જેવાવાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે આપણે જ્યારે રેલવે સ્ટેશન જઈએ છીએ તો અંદર આવું બોલતા હોય છે આ ટ્રેન આટલા સમયમાં આવશે આ ટ્રેન આટલો સમય મોડી આવશે જ્યારે ટ્રેન જે છે એ કોઈ કારણોસર અડધો કલાક મોડી આવશે તો એનો જે સમય જે છે રેલગાડી મોડી આવી રહી છે તો નિયત સમય 7:15 વાગ્યાનો છે 7:15 એટલે કેટલા તો 6:45 મિનિટ બરાબર તો એની અંદર આપણે અડધો કલાક મોડી આવવાની છે તો આપણે 6:45 જ્યારે આવવાની હોય અને અડધો કલાક મોડી આવવાની છે એટલે એની અંદર આપણે અડધો કલાક એટલે 30 મિનિટ આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલો મળે 7:15 6:45માં આપણે 30 મિનિટ ઉમેરીએ તો કેટલો થયો 6:75 થાય આપણને ખબર છે કે મિનિટને આપણે કલાકમાં ફેરવવા માટે 60 મિનિટ હોય તો 1 કલાક થાય એટલે 6:75 છે તો આપણે 60 મિનિટે 1 કલાક એટલે 6 કલાકમાં 1 કલાક ઉમેરીએ તો 7 કલાક થયા અને બાકીની ઉપર 15 મિનિટ તો ટ્રેન 6:45 આવે છે દરરોજ 6:45 આવી જાય છે આજે 30 મિનિટ એટલે અડધો કલાક મોડી આવવાની છે તો 7:15 આવશે આપણે બસમાં ઘણી વખત એવું થતું હોય 12 વાગે બસ આવતી હોય પણ કોઈ કારણોસર લેટ પડી હોય તો આપણે 12:30 પણ આવી શકીએ છીએ પણ કોઈ દિવસ વહેલા આવી જાય એવું બનતું નથી 12 વાગે બસનો ટાઈમ હોય અને 11:15 કે 11:30 આવી જાય નહીં પરંતુ કોઈ કારણોસર મોડી પડે છે તો આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય કયો હશે તો આજે રેલગાડી આવવાનો અંદાજિત સમય 7:15 કલાકનો હશે નાજિયા આ સ્ટેશનથી 2/3 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે તો
તો કેટલા વાગે ઉતરશે? તો બે દૂત્યાંશ છે, તો મેં તમને હમણાં શીખવ્યું કે બે દુ ચાર ને એટ પાંચ દૂત્યાંશ, બરાબર. તો એને આપણે કેટલા વાગે ઉતરશે? તો જ્યારે પાંચ દૂત્યાંશ છે એને આપણે મિનિટમાં ફેરવીએ તો પાંચ દૂત્યાંશ ગુણ્યા સાહીઠ, બરાબર. તો ત્રીસ દુ સાહીઠ અને પોતારી પંદર એટલે એકસો પચાસ. એકસો પચાસ શું થાય? મિનિટ થાય, બરાબર. તો એ જ્યારે બીજા સ્ટેશને ઉતરશે તો આપણને સાતને પંદરે બસ આવશે અને બે દૂત્યાંશ કલાક પછી. તો સાત કલાકમાં આપણે બે ઉમેરીએ આવી રીતે તો બી નવ કલાક થાય. એક દૂત્યાંશ એટલે અડધો કલાક થયો. એવી રીતે પણ આપણે ગણતરી કરી શકીએ. હવે આપણે અહીંયા બે કલાકને એક દૂત્યાંશ છે, બરાબર. સાતને પંદરે ટ્રેન આવશે એટલે નાજિયા તે ટ્રેનમાં બેસશે. તો સાતમાં આપણે બે ઉમેરીએ, બે કલાક છે અને એક દૂત્યાંશ છે અપૂર્ણાંક. તો સાતમાં બે ઉમેરીએ તો કેટલા થયા? નવ થયા. હવે એક દૂત્યાંશ એટલે અડધો કલાક. તો અડધો કલાકમાં ત્રીસ મિનિટ હોય તો ત્રીસ મિનિટ અને આ પંદર મિનિટ તો કેટલા મિનિટ થઈ? પિસ્તાલીસ મિનિટ. અડધા કલાકની ત્રીસ મિનિટ અને આ પંદર મિનિટ એટલે પિસ્તાલીસ મિનિટ. તો નવને પિસ્તાલીસ વાગે તે ઉતરશે. એવી રીતે તેને એર્નાકુલમ પહોંચવા માટે પાંચ કલાક લાગે છે. તો કેટલા વાગે તે પહોંચશે? તો આપણે એની અંદર સાતને પંદરે ટ્રેન આવી જાય છે પછી એને પાંચ કલાક લાગે છે. તો સાત પંદરની અંદર આપણે સાત પંદરની અંદર પાંચ કલાકનો સમય ઉમેરવાનો છે. તો સાતને પાંચ કેટલા થાય? તો બાર થાય. સાતને પાંચ આ પાંચ કલાક સમય છે. તો જેટલા વાગે ટ્રેન આવે છે એટલા વાગ્યાથી તમે જેટલા કલાકે ઉતરવાના છો એની અંદર સરવાળો કરી દેવાનો. તો સાતને પાંચ બાર થાય અને ઉપરની આ પંદર મિનિટ છે એટલે બારને પંદરે ઉતરશે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.